नमस्कार, जय हिंद। वंदे मातरम विद्यार्थी मित्रों, तमारू स्वागत छे द हिंदू डेली करंट अफेर एनालिसिस लेक्चर मां। ज्यां जे पण विद्यार्थी मित्रों स्पर्धात्मक परीक्षानी तैयारी करी रह्या छे, एमनू करंट अफेर नी प्रिपरेशन सारी रीते थाय ए हेतुसर आपणे डेली बेस ऊपर द हिंदू नुं गुजराती एनालिसिस करीए छे। अगत्यनी जेटली पण इन्फॉर्मेशन होय एनी आपणे डिटेल मां चर्चा करीए छे, बहु ओछा समयमां, के जेने लीधे विद्यार्थी ने जरूरी एवा दरेक टॉपिक आपणे एक पछी एक समझी सके। नवा विद्यार्थीओ माटे तमे पण जो ध हिंदू पीडीएफ फ्री में डाउनलॉड करवा मांगता हो तो तमे पण आपणी टेलिग्राम चेनल छे जेनी लिंक विडियो ना डिस्क्रिप्शन में आपेली छे, तो त्यांथी तमे टेलिग्राम चेनल जॉइन करी शको छो। जेनी टॉप पर एक लिंक पिंग करवामां आवेली छे, ए लिंक ने तमे फॉलो करीने તમે ડેલી બેઝ ઉપર ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો, વાંચી શકો છો। ગઈકાલે મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે જે પણ વિદ્યાર્થીઓ યુપીએસસી એક્ઝામની તૈયારી કરે છે સ્પેશિયલી, બરાબર, અને ગુજરાતી મીડિયમમાં જો એક્ઝામ આપવાના તો એ લોકોએ ધ હિન્દુ જે ન્યૂઝપેપર છે ઇંગ્લિશમાં એ જ વાંચવાનું છે, બીજું કોઈ સબસ્ટિટ્યુશન નથી, બરાબર, એનું, અને ઇંગ્લિશમાં જ વાંચવાનું છે। તો થોડું ઘણું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરું, ઇંગ્લિશ કઈ રીતે ઇમ્પ્રૂવ કરું એની માહિતી મેં તમને આપેલી છે। ધ હિન્દુ કઈ રીતે વાંચું એના માટે હું ડેલી બેઝ ઉપર તમને જેટલા પણ મહત્વના ટોપિક હોય, એડિટોરિયલ હોય, તો એની અંદરથી જે અગત્યના કોન્ક્રીટ પોઈન્ટ હોય એ હું તમને હાઇલાઇટ કરીને એની ડિસ્કશન કરું છું, જેથી તમને સમજવામાં સરળતા રહે કે કઈ રીતે ધ હિન્દુ ન્યૂઝપેપર વાંચું, બરાબર। ઘણા વિદ્યાર્થીઓ પૂછ્યું હતું કે સર ધ હિન્દુ ન્યૂઝપેપર કેટલા સમયમાં કમ્પ્લીટ કરી લેવું, તો આઈડિયલી મતલબમાં જો તમારી પ્રિપરેશનને 6 મહિના થઈ ગયા છે અથવા એનાથી વધારે થયા છે, 1 વર્ષ થવા આવ્યું છે, તો તમારે ધ હિન્દુ ન્યૂઝપેપર મેક્સિમમ 1 કલાક એટલે કે 60 મિનિટની અંદર કમ્પ્લીટ કરવાનું હોય છે, બરાબર। એ પણ માહિતી મેં તમને ડિટેલમાં આપેલી છે, અને બને તો વધારે સ્પીડઅપ કરીને જો તમે નોટ્સ પણ અમુક જરૂરી હોય એ બનાવતા હો તો વધીને 1.5 કલાક, બરાબર, એટલા સમયમાં તમારે ધ હિન્દુનું આખા દિવસમાં ધ હિન્દુનું જે કરંટ અફેરની પ્રિપરેશન છે કમ્પ્લીટ થઈ જવી જોઈએ। તમે યુપીએસસી જીપીએસસી સિલેબસ પ્રિવિયસ યર ક્વેશ્ચન પેપર પ્રેક્ટિસ કરવા માંગતા હો તો એ પણ તમે આપણી વેબસાઇટ ISLifestyle.com પરથી ડાઉનલોડ કરી શકો છો, પ્રિપરેશન કરી શકો છો, જે તમને ઉપયોગી થશે। IS Lifestyle એકેડમી દ્વારા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ છે, બસ શોર્ટ એન્ડ સ્વીટ સમયમાં તે જેટલા પણ એકેડેમિક ટર્મ ઓપન થશે, બરાબર, તો ક્લાસની શરૂઆત થશે તો એની પણ માહિતી તમને આપવામાં આવશે। ઘણા બધા વિદ્યાર્થીઓએ જાણ કરી હતી કે સર બેચ ક્યારે સ્ટાર્ટ થાય છે, કઈ રીતનું છે, તો ગવર્મેન્ટના જે પણ ગાઈડલાઇન્સ આવશે એ અનુસાર શરૂ કરવામાં આવશે, બરાબર, અને એ પહેલા સેશન પણ રાખવામાં આવશે, ક્વેશ્ચન આન્સરિંગ સેશન, કે જેમાં વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે, બરાબર, તો એમાં પણ જેટલા વિદ્યાર્થી ઇન્ટરેસ્ટ હોય એ પણ વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ થશે। આટલી જે અત્યારની ગાઈડલાઇન્સ છે 40 થી 50 વિદ્યાર્થી સુધી તમે અરેન્જ કરી શકો છો, બરાબર, અમે પણ સતત જે પણ અધિકારીઓ છે એની સાથે ટચમાં છીએ, જેવી માહિતી મળશે, બરાબર, એવી તમારી સાથે શેર કરવામાં આવશે માહિતી, અને ઘણા બધા બીજા એક્ટિવિટી પણ થવાની છે ચેનલ ઉપર વર્કિંગને લઈને અને બીજી અન્ય બધી, તો ખૂબ ઉપયોગી થશે, જે તમને નેક્સ્ટ મંથની અંદર બધા જે ટીચર છે એના લેક્ચર આવશે તમને ઉપયોગી થશે, અને આપણે પણ સતત કરંટ અફેર અને બીજા પણ જે અગત્યની ઇન્ફોર્મેશન છે જે વિદ્યાર્થી દ્વારા કમેન્ટ કરીને પૂછવામાં આવે છે એની પણ માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવશે। તો શરૂઆત કરીએ આજના ધ હિન્દુ એનાલિસિસની, તો સૌથી પહેલો જે એડિટોરિયલ છે એ છે ડેમોક્રેસી ઉપર, બરાબર, અને ચર્ચાની અંદર ઘણી બધી અગત્યની બાબતો છે તો એની વાત કરી લઈએ। ડેમોક્રેસીની અંદર અહીંયા જોવાનું શું છે તમારે, બરાબર, ઇન્ડિયન ડેમોક્રેસીની વાત કરી છે, બરાબર, ડેમોક્રેસીનો મતલબ તમે આપણે પ્રિએમ્બલની અંદર ડેમોક્રેસી વર્ડ શું છે એ આપણે જીએસ પેપર 2 માટે પોલિટી માટે આપણે પ્રિપેર કરેલો હોય છે, જે 15 સપ્ટેમ્બર છે એ ઇન્ટરનેશનલ ડે ઓફ ડેમોક્રેસી છે, તો પહેલા પ્રથમ તમને ખબર હોય પડે કેટલી કેટલી એવી કન્ટ્રી છે જ્યાં ડેમોક્રેસી છે, તો એની અંદર અહીંયા ઘણી બધી થિયોરેટિકલ ઇન્ફોર્મેશન આપેલી છે કમ્પેરેટિવલી, તો એ બધાની ચર્ચા કરીએ। પહેલા હું તમને આનો જે સાર છે એ જણાવી દઉં, પછી જે અગત્યના ટોપિક છે એની હું તમને તમારી સાથે ચર્ચા કરી દઉં। અહીંયા જે મેઇનલી ફોકસ કરવામાં આવ્યું છે ઇન્ડિયન ડેમોક્રેસી ઉપર, બરાબર, કમ્પેરિઝન દેખાડ્યું છે વર્લ્ડ ડેમોક્રેસી સાથે, તો કહેવામાં શું આવે છે કે ભાઈ ઇન્ડિયાની અંદર ડેમોક્રેસી છે
પણ ડેમોક્રેસીનો મતલબ એવો નથી થતો કે ડેમોક્રેસીના જે રૂલ્સ હોય, જે પ્રોસીજર હોય, એ જ આપણે ખાલી ફોલો કરીએ એટલે ડેમોક્રેસી. બરાબર, એ રીતની વાત અહીંયા કીધેલી છે કે આપણે ઇન્ડિયા જે સિસ્ટમ, ડેમોક્રેસી સિસ્ટમ ફોલો કરે છે, બરાબર, રૂલ્સ ફોલો કરે છે, સિસ્ટમ ફોલો કરે છે, તો એનો મતલબ એવો નથી કે ઇન્ડિયાની ડેમોક્રેસી ખૂબ સારી છે. પણ અહીંયા એવું પણ નથી કીધું કે ખરાબ છે. બરાબર, કારણ કે પ્રોબ્લેમ તો હરેક જગ્યાએ છે, અને તમે બીજી કન્ટ્રીના જ્યારે પ્રોબ્લેમ કમ્પેરિઝન કરો તો તમને ખબર પડે ઇન્ડિયામાં કેટલું બેટર છે બીજી કન્ટ્રીઝની સાથે, એના જે સારી સારી બાબતો છે એની સાથે કમ્પેરિઝન કરો તો ખબર પડે કે આપણે કેટલા પાછળ છીએ. બરાબર, સામાન્ય રીતે હું તમારી સાથે વાત કરું તો ઇન્ડિયાની અંદર મલ્ટી પાર્ટી ઇલેક્શન થાય છે. ડેમોક્રેસીની અંદર આપણે જોઈએ અલગ અલગ પાર્ટીઓ છે, ભાજપ છે, કોંગ્રેસ છે, બીજી છે, સપા છે, બસપા છે, બરાબર છે, ટીએમસી છે. તો આ બધી જે અલગ અલગ પાર્ટીઓ છે જે પોતપોતાના એરિયા વાઇઝ રિપ્રેઝેન્ટેશન કરે છે, અને ડેમોક્રેસીનો શોર્ટ એન્ડ સ્વીટ તમને એક વ્યાખ્યા ખબર હશે કે લોકો માટે, લોકો દ્વારા અને લોકો વડે ચાલતા શાસનને, બરાબર, લોકશાહી કહેવાય, ડેમોક્રેસી કહેવાય. તો ઇન્ડિયાની અંદર એ તો જોવા મળે છે, પણ એ એટલું બધું ઇફેક્ટિવ નથી, એને ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. તો અહીંયા કમ્પેરિઝન આપેલી છે ડેટા સાથે, એ તમને ઉપયોગી થશે ડેમોક્રેસીને લઈને. ઇન્ડિયન ડેમોક્રેસી ઇઝ નોટ વેલ ઓર નોટ ગુડ, યાદ રાખજો. એક વસ્તુ ખાસ અહીંયા તમારે સમજવાની જરૂર છે, હંમેશા હું ઘણા બધા વિદ્યાર્થીઓને જણાવતો હોઉં છું, તમને પણ જણાવું છું કે મેન્સ ની અંદર જીએસ પેપર ટુ સ્પેશિયલી હું તમને વાત કરું છું, તો તમને કોઈ પણ સ્ટેટમેન્ટ આપી દે, યાદ રાખજો આ ડિફરન્સ હશે. બરાબર, કોઈ પણ સ્ટેટમેન્ટ આપી દે, મતલબમાં ઇન્ડિયાની ડેમોક્રેસી છે સારી નથી યુરોપિયન કન્ટ્રી કરતા, ક્રિટિસાઇઝ કરો, આ રીતનો કોઈ ક્વેશ્ચન આવે. બરાબર, ક્વેશ્ચન ધ્યાનથી સમજો, ક્વેશ્ચન નેગેટિવ ક્વેશ્ચન છે, આને નેગેટિવ ટાઈપ ઓફ ક્વેશ્ચન કહેવાય કે ઇન્ડિયાની ડેમોક્રેસી સારી નથી કમ્પેરિઝન યુરોપિયન કન્ટ્રીઝ કરતા. બરાબર, ક્રિટિસાઇઝ મતલબ કેવા શું માગે છે કે ભાઈ યુરોપની જે કન્ટ્રીની અંદર જે ડેમોક્રેસી છે એની કરતાં ઇન્ડિયાની ડેમોક્રેસી ખરાબ છે, ક્રિટિસાઇઝ કરો. અને તમને ખ્યાલ પણ હશે કે છે જેમણે આપણે અહીંયા ડિસ્કશન કરવાના છીએ, પણ એઝ અ એક્ઝિક્યુટિવ ઓફિસર, મતલબમાં તમે ભવિષ્યમાં આઈએએસ ઓફિસર બનવા માંગતા હો કે આઈપીએસ ઓફિસર બનવા માંગતા હો, તો તમને પ્રોબ્લેમ ખબર હોવી જોઈએ. બરાબર, પ્રોબ્લેમ એ ખબર હોવી જોઈએ, પ્રોબ્લેમના સોલ્યુશન પણ ખબર હોવા જોઈએ. તો આ જે નેગેટિવ સેન્ટેન્સ છે, તો કા તમે એની સાથે એગ્રી થઈ શકો છો કે હા તમારી વાત સાચી છે, તમે એ રીતે કરી શકો કે ઇન્ડિયાની ડેમોક્રેસી ખરાબ છે અને તમે ક્રિટિસાઇઝ કરવા માંડો, બરાબર, તો પણ તમે ખોટા નથી, કારણ કે એક વાસ્તવિકતા છે. પણ એક બેલેન્સ વ્યૂ મેં તમને ઘણી વખત કીધું છે, આન્સર રાઇટની પ્રેક્ટિસનો પણ હું તમારી સાથે સેશન ડિસ્કસ કરી એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો બેલેન્સ વ્યૂ લઈને ચાલવું ખૂબ જરૂરી છે. તમે એમ પણ કહી શકો છો એ સાચી વાત છે, પણ પૂરી રીતે નહીં. બરાબર, તમારા ઉપર છે, શબ્દો તમે કેવા વાપરો છો, તમે તમારી સત્યનિષ્ઠા જે દેશ પ્રત્યે હોવી જોઈએ એ કેવી રીતે એક્સપ્લેન કરો છો, એ ખાલી ડિફરન્સ છે. તો અહીંયા તમે એમ પણ કહી શકો છો એ વાત સાચી છે, પણ પૂરી રીતે નહીં. પછી અલગ અમુક અમુક ડેટા તમારી પાસે હોવા જોઈએ કે ભાઈ ઇન્ડિયા જે છે તો ડેમોક્રેસીના અલગ અલગ પેરામીટર છે, અલગ અલગ ઇન્ડેક્સ છે. બરાબર, એની અંદર ઇન્ડિયા ઇમ્પ્રૂવ કરી રહ્યું છે. બરાબર, પછી વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ હોય કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ હોય. બરાબર, કારણ કે એક સાથે ચેન્જીસ આવી જાય, સડન ચેન્જીસ, એવું ખાલી મૂવીમાં જોવા મળે, ફિલ્મોમાં જોવા મળે. બરાબર, કે આજે જે વ્યક્તિ ભિખારી છે એ આવતીકાલે કરોડપતિ થઈ જાય, અને જે કરોડપતિ છે ભિખારી થઈ જાય. બરાબર, એવા રિયલ એક્ઝામ્પલમાં બહુ વાર લાગતી હોય છે. તો તમારે હંમેશા બેલેન્સ વ્યૂ લઈને ચાલવાનું. હવે રાઇટરે અહીંયા એ જ વસ્તુ દેખાડવા માંગે છે કે ભાઈ ઇન્ડિયાની ડેમોક્રેસી છે, ઇન્ડિયા બધી પ્રોસીજર ફોલો કરે છે. પછી કમ્પેરિઝન પણ આપેલી છે કે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ છે એમાં ઇન્ડિયાનું પરફોર્મન્સ સારું નથી, ટોપ 10માં ઇન્ડિયાનું નામ નથી, ટોપ 20માં પણ નથી. બરાબર, બહુ નીચે છે, બહુ નીચે છે, પણ એમાં ઇન્ડિયા ઇમ્પ્રુવમેન્ટ કરે છે. એવું તો નથી કે ઇન્ડિયા ઇમ્પ્રુવમેન્ટ નથી કરતું, કારણ કે હું તમને પણ પૂછું કે ભાઈ તમે એઝ અ ઇન્ડિયન તમે ખુશ છો કે નહીં, તો તમારામાંથી જેટલા વ્યક્તિ આશાવાદી છે, બરાબર, તો એ લોકો બધાનો જવાબ હશે કે હા અમે ખુશ તો છીએ. પ્રોબ્લેમ હશે તો કેવી હશે કે ભાઈ જોબ નથી અથવા બીજી કોઈ પણ સમસ્યાને લઈને પ્રોબ્લેમ છે, પણ અન્ય કોઈ એવી સમસ્યા નથી જેવી આપણે મેં તમને વાત કરી હતી, જે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ છે, સીરિયા છે, લીબિયા છે. બરાબર, કે જ્યાં આતંકવાદી હુમલા થતા હોય, ઇલેક્ટ્રિકલ ટેરર એક્ટિવિટી થયા કરતી હોય, ખબર ન હોય કે આજે જીવતા છીએ કે નથી,
એ રીતનું નથી. આપણે અત્યારે નીડ ઉપર કામ કરીએ છીએ કે ભાઈ અત્યારે જે લોકો છે એને રોજગાર જોઈએ છે, સારી લાઇફસ્ટાઇલ જોઈએ છે, શુદ્ધ હવા પાણી બરાબર એ બધું જોઈએ છે. તો એ બેઝિક નીડ છે કે જે ધીરે ધીરે આવે, બરાબર. એવું તો છે નહીં કે સડન આવી જાય. તો એ જ વસ્તુ અહીંયા હાઇલાઇટ કરવામાં આવે છે. અને યાદ રાખજો, જ્યારે પણ યુપીએસસી મેન્સ તમે એક્ઝામ લખો અને ત્યારે તમને કોઈ પણ આવા ક્રિટિસાઇઝ કરવાના કોઈ પણ ક્વેશ્ચન પૂછાય, તો સૌથી પહેલા તમારે યાદ રાખવાનું, જો એ વાત સાચી પણ છે, બરાબર, જેમ કે તમે સૌથી વધારે એક ટોપિકથી જાણતા જશો, પ્રિપેર કર્યો કે નથી કર્યો એ વસ્તુ અલગ છે, એ છે કરપ્શનને લઈને. તો તમને ખ્યાલ જ હશે કે ઇન્ડિયામાં કરપ્શન ખૂબ છે, બરાબર, અને જેમ સમય જાય છે એમ વધતું પણ જાય છે, અને કંટ્રોલ કરવા માટે પણ ઘણા પગલાં લેવામાં આવશે, પણ છતાંય કંટ્રોલ થતું નથી. તો એવામાં જ્યારે તમને ક્રિટિસાઇઝ કરવાનું પૂછાય ને, તો તમારે બેલેન્સ વ્યૂમાં ક્રિટિસાઇઝ કરવાનું. એવું ના થઈ જાય કે તમે ક્રિટિસાઇઝ કરવાના તમારા અંદરની ભડાશ હોય એ બહાર કાઢી નાખો અને એના તમને માર્ક્સ ના મળે, અથવા નેગેટિવ ઇમ્પેક્ટ પડે, જે તમારો પેપર ચેક કરે છે એ પેપર ચેકર ઉપર, અને એ તમને માર્ક્સ ના આપે, બરાબર. એને એટલું જ લાગવું જોઈએ કે ભાઈ હું જે પણ પર્સનનું, સર કે મેમ, મતલબ મેલ કે ફિમેલનું પેપર ચેક કરું છું, એ માઇન્ડથી એકદમ સાઉન્ડ છે, એ સમજે છે ભારતની કન્ડિશન શું છે, ભારત કન્ડિશન ઇમ્પ્રુવ કરવા માટે શું કરી રહ્યું છે, બરાબર, ગવર્નન્સ વધારવા માટે શું કરી રહ્યું છે, શું પગલાં લેવા જોઈએ. અને તમે પણ એક એવા જ પ્રોસેસનો ભાગ બનવા જાવ છો કે જેમાં તકલીફો વધારે હશે, એ તકલીફનું સોલ્યુશન તમારે આપવાનું છે, બરાબર. ઘણા બધા કહેતા હોય છે કે સર આઈએએસ બનવું એટલું મુશ્કેલ કેમ હોય છે, કારણ કે એનું કારણ છે કે તમારે એવી જગ્યા ઉપર જવાનું છે કે જ્યાં તમારે હંમેશા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવાનું છે, જ્યારે બીજા બધા પાસે સોલ્યુશન હશે એ લોકોને બહાના શોધવાના છે, જ્યારે આઈએએસ ઓફિસરે એરિયામાં ડિસ્ટ્રિક્ટમાં જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન શોધવાનું, કારણ કે જે આઈએએસ ઓફિસર કહેશે એ રીતે પૂરું ડિસ્ટ્રિક્ટ કામ કરશે. એક એરિયાનું ડેવલપમેન્ટ કેટલું થશે, કેવું થશે, એ ત્યાંના જે આઈએએસ ઓફિસર હોય, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોય, એની ઉપર આધાર રાખે છે, કારણ કે એનો રોલ બહુ મોટો હોય છે, જે પણ યોજના હોય કે કોઈ પણ લાઇફસ્ટાઇલને ઇમ્પ્રુવમેન્ટ કરવાનું તેના માટે. તો ડેમોક્રેસીને લઈને અહીંયા જે અગત્યની બાબત છે આ તમારે લખી રાખવાની છે કે ઇન્ડિયાનું જે પરફોર્મન્સ છે એ ખૂબ સારું નથી કમ્પેરેટિવલી યુરોપિયન કન્ટ્રી, બરાબર, કમ્પેરેટિવલી અમેરિકા, પણ ઇન્ડિયા એમાં સતત ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યા છે. ડેવલપમેન્ટની જે આ વાત છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની જે વાત છે, બરાબર, એનું મુખ્ય બે જ કારણ છે. તમને કારણ પણ પૂછશે તો પણ તમને ખબર પડે, કારણ તમારે યાદ રાખવાના છે કે ઇન્ડિયાની પોપ્યુલેશન, બરાબર, પછી છે લિટરેસી, મતલબમાં એજ્યુકેશન, લોકોની પાસે પ્રોપર એજ્યુકેશન નથી, લોકોમાં જાગૃત કરવાની જરૂર છે, પોપ્યુલેશન કંટ્રોલ કરવાની જરૂર છે. બીજું કે જે રેટથી પોપ્યુલેશન વધે છે એ રેટથી બિઝનેસીસ, ઓપોર્ચ્યુનિટી, એમ્પ્લોયમેન્ટ વધતું નથી, બરાબર. એટલે એ સૌથી મોટો ચેલેન્જ છે કે જેને લીધે ભારતમાં ગરીબીનો પણ વધારો થાય છે, બરાબર. પછી આપણે જે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની પણ વાત કરીએ છીએ કે ભૂખમરીમાં પણ વધારો થાય છે, તો એમાં સતત ઇન્ડિયા ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યું છે. ફેમિલી પ્લાનિંગના પણ કાર્ય કરી રહ્યું છે કે ભાઈ જેથી હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, પછી હેપીનેસ ઇન્ડેક્સ પણ સારો થાય અને ઇન્ડિયાનું જે પરફોર્મન્સ છે ઓલ ઓવર સારું થાય, બરાબર. અને આ કોઈ એક વન ડે પ્રોસેસ નથી, એ રીતની દરેક માહિતી અહીંયા આપેલી છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે કરંટ અફેરની પ્રિપેરેશન કરો તો કરંટ અફેરમાં ખૂબ જરૂરી છે એ છે વસ્તુને સમજવી, બરાબર. એક સામાન્ય વ્યક્તિ કે જે ધ હિન્દુ ન્યૂઝપેપર વાંચે છે અને એક આઈએએસ ઓફિસર માટેની જે તૈયારી કરે છે એ ધ હિન્દુ ન્યૂઝપેપર વાંચે છે, એ બંનેમાં ડિફરન્સ હોય, બરાબર. જે આઈએએસ બનવા માટે ધ હિન્દુ ન્યૂઝપેપર વાંચે છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન મગજમાં લાવશે, બરાબર. અને જે સામાન્ય વ્યક્તિ ધ હિન્દુ ન્યૂઝપેપર વાંચતો હોય એવું વિચારશે કે ભાઈ ઇન્ડિયાની અંદર એટલું બધું થયા બાદ ડેમોક્રેસી સારી રીતે કાર્ય કરતું નથી, બરાબર. તો આ બેઝિક ડિફરન્સ હોય છે, એ તમારે ડિફરન્સ મેન્ટલી ડેવલપ કરવાનો છે, કારણ કે ફિઝિકલી તમારે એવું કંઈ નથી કરવાનું કે ભાઈ તમે દેવતા બની જાઓ, બરાબર, તમારી પાસે પાંખો આવી જાય, એવું નથી થવાનું. તમારે તમારા માઇન્ડને તે ડેવલપ કરવાનું છે. એ જ રોલ છે કરંટ અફેરનો યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન રોલમાં, એ તમને પાંખ આપવાનું કામ કરે છે, એ તમને વસ્તુને ડીપમાં સમજવાનું એક રસ્તો ઓપન કરે છે. એટલા માટે ડેલી બેઝ ઉપર કરંટ અફેરનો હું તમને કહું છું, જે પણ વિદ્યાર્થી હાલમાં ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છે અને તૈયારી કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ માટે પણ, અને જે વિદ્યાર્થીઓનું સપનું આઈએએસ કે આઈપીએસ બનવાનું છે, એ ડેલી બેઝ ઉપર કરંટ અફેરનો આપણે જે પણ લેક્ચર છે, બરાબર, હું ખૂબ ઓછા સમયમાં તમને ઘણી બધી ઉપયોગી માહિતીની ચર્ચા તમારી સાથે કરું છું કે જેથી કોઈ ટોપિક બાકી ના રહી જાય. તો તમે તમારી એટેન્ડન્સ આપવાનું ના ભૂલતા, બરાબર, તમારું નામ, એરિયાનું નામ,
થેન્ક યુ સર, પ્રેઝન્ટ સર કરીને કોમેન્ટ કરજો, એટલે ખ્યાલ આવશે કેટલા વિદ્યાર્થી રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરની પ્રિપેરેશન કરે છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાના ફ્રેન્ડ સર્કલની અંદર પણ લેક્ચરને શેર કરે છે, કે જેથી વધારે ને વધારે વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચે છે. ખૂબ સારી વાત છે. તમે પણ તમારી તૈયારી શરૂ રાખો, બરાબર. જે આ હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે તમે આ તૈયારી શરૂ શા માટે કરી હતી, એ વાતને હંમેશા મગજમાં સવારે ઉઠીને અને સાંજે સુતી વખતે યાદ કરવી, જેથી તમને મોટિવેશન, સેલ્ફ મોટિવેશન મળી રહે, બરાબર. કારણ કે આઉટર મોટિવેશન વધુ સમય કામ લાગતું નથી. બીજી જે અહીંયા ઇન્ફોર્મેશન છે એ છે, મેં તમારી સાથે વાત કરી હતી, એ ડિજિટલ મીડિયાને કંટ્રોલ કરવાની વાત, કે આપણે જે હેડ સ્પીચ વાળું જે કોન્સેપ્ટ જોયો હતો, બરાબર, કે જે સુદર્શન ન્યૂઝ વાળું જે આપણે ટોપિક જોયો હતો, કે જેમાં આપણે એથિક્સ કોડની વાત કરી હતી, કે જેટલી પણ ન્યૂઝ ચેનલ છે, ડિજિટલ મીડિયા છે, એ લોકો એને ફોલો કરે, તો ત્યારે મેં તમારી સાથે ડિટેલમાં ડિસ્કશન કર્યું હતું કે ગવર્મેન્ટ અત્યારે જે ડિજિટલ મીડિયા છે, બરાબર, જેમ કે યુટ્યુબ છે, ફેસબુક છે, એને કંટ્રોલ કરવા માટે પગલાં લેવા જોઈએ, કે ભાઈ જેથી ત્યાં જે હેડ સ્પીચ કે કોઈ પણ કોમ્યુનિટીને ટાર્ગેટ કરવામાં આવે એ ટાર્ગેટ ના કરવામાં આવે. બીજી ઇન્ફોર્મેશનની વાત કરી લઈએ તો ફરીથી ફિમેલ લીડરશીપ ઉપર કોન્સેપ્ટ આપેલો છે. યાદ રાખજો, મેં તમને ઘણા બધા એવા ટોપિક કીધા છે કે જેની ઉપર ક્યારેય પણ કોઈ પણ માહિતી આવે તો તમારે એ બધી જે ઇન્ફોર્મેશન છે, બરાબર, એ ઇન્ફોર્મેશન તમારે શું કરવાની, તૈયાર રાખવાની, કે જેથી જ્યારે પણ કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે એ બધી કોન્ક્રીટ આર્ગ્યુમેન્ટ લખી શકો. એમાંથી મેં તમને વાત કરી હતી વુમન એમ્પાવરમેન્ટની, બરાબર, કે જે ફિમેલ છે એના કોઈ પણ એક્ટિવિટી છે, એનું સમાજમાં કોઈ સ્થાન કે કોઈ પણ વસ્તુ છે, એને લઈને જ્યારે પણ કોઈ પણ ઇન્ફોર્મેશન આવે તો ઇન્ફોર્મેશન તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો આ એક સૌથી વધારે અગત્યની ઇન્ફોર્મેશન છે, જેને આપણે જેન્ડર ઇક્વાલિટી તરીકે જોઈએ છીએ, બરાબર, કે કઈ રીતે સ્ત્રી પુરુષ બંનેનું જે પ્રેઝન્ટેશન હોય ઇક્વલ થઈ શકે, એના માટે આપણે સતત કાર્ય કરતા હોઈએ છીએ. તો અહીંયા ઘણી બધી ઇન્ફોર્મેશન આપેલી છે, તો અલગ અલગ કન્ટ્રી પ્રમાણે પણ ઇન્ફોર્મેશન આપેલી છે, બરાબર, પણ આપણે એની કરતા જે ઇન્ડિયાનું જે છે એ વધારે ઉપયોગી છે, તો એ જોઈ લઈએ. તો ઇન્ડિયામાં આઝાદીના સમયથી તે જે ફિમેલ છે, બરાબર, એને વોટનો અધિકાર હતો, જ્યારે બીજી કન્ટ્રીઝ હતી એને પહેલેથી તે ફિમેલને વોટનો અધિકાર આપ્યો નહોતો, બરાબર. બીજી વસ્તુ જે અહીંયા ફોકસ કરવામાં આવ્યું છે, આપણે ખાલી એને વોટનો અધિકાર જ નહોતો આપ્યો, પણ એને આપણે જે પહેલું જ આપણું લોકશાહીની અંદર જે ઇલેક્શન થઈ એમાં આપણે એને ઉભા રહેવા માટે પણ શું આપેલી, ઉભા રહેવા માટે પણ આપણે એને તક આપેલી હતી, બરાબર. તો એ ખૂબ જ જરૂરી છે કે ફિમેલને આગળ લાવવા માટે, જ્યાં સુધી એક પુરુષ પ્રધાન જે પણ સમાજ છે એ ત્યાં સુધી સ્ત્રીને માન નહીં આપે, સન્માન નહીં આપે, બરાબર, તો એ આગળ નહીં આવી શકે. તો આ જેન્ડર ઇક્વાલિટીનું બેસ્ટ એક્ઝામ્પલ ઇન્ડિયા જ છે, કે જેમાં આપણે પહેલેથી જે મહિલા છે આઝાદી 1950 થી આપણે વોટ માટે રાઈટ આપેલા હતા. બીજું કે જે પહેલે જે ડેમોક્રેસી બની, બરાબર, પહેલું જે ઇલેક્શન થયું 51 અને 52, તો આપણે એમાં ફિમેલ કેન્ડિડેટને પણ ઉભા રાખ્યા. એની સિવાય જે બીજા લોકલ ગવર્નન્સની આપણે વાત કરીએ, પંચાયતી રાજ હોય કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હોય અને અન્ય કોઈ પણ લેવલના આપણે ઇલેક્શનની વાત કરીએ, તો એમાં 1/3 જેટલી સીટો ઓલરેડી આપણે રિઝર્વ રાખીએ છીએ વુમન રિપ્રેઝેન્ટેટિવ માટે, બરાબર, જેથી મહિલા એ જગ્યાએ સીટ ભરી શકે. અને આને લઈને પણ મેન્સમાં ક્વેશ્ચન આવી ગયા છે. તમે 2018 પેપર જુઓ, બરાબર, એની પહેલાના જુઓ, 2019 પેપર જુઓ, કે ભાઈ આપણામાં જે લોકલ બોડીઝ છે, બરાબર, તો એની અંદર ફિમેલના 1/3 જેટલી સીટો રિઝર્વ હોય છે, પણ જે મહિલા છે એનું એવી કોઈ પ્રભાવી જોવા મળતું નથી કે જે એકદમ બોટમ લેવલેથી આવીને સેન્ટર સુધી કાર્ય કરે. એનું એક એક્ઝામ્પલ કમ્પેરિઝન હું તમને સમજાવું, આ તમારે લખવાનું નથી, હું સમજાવવા માટે જણાવું છું. 2019 પેપર સોલ્યુશન જો તમે કર્યા છે તો એમાં ક્વેશ્ચન ઓલરેડી પૂછાઈ ગયો છે, જોઈ લેજો. કે જે રીતે આપણે માનનીય નરેન્દ્ર મોદીજીની વાત કરીએ તો એક ચાવાળા તરીકેની એની એક છાપ હતી, બરાબર, એ બાદ એ એક રાજ્યના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, પછી ભારતના પ્રધાનમંત્રી બન્યા, બરાબર. એનું બેકગ્રાઉન્ડ આપણે જોઈએ મોદીજીનું, જો પરિવાર થકી તો એના પરિવારમાં દૂર દૂર સુધી એકલા જ એવા વ્યક્તિ છે કે જે પોલિટિક્સની અંદર છે ને એક સેન્ટર સુધી પહોંચ્યા હોય, એવું કોઈ એક્ઝામ્પલ તમને ફિમેલમાં જોવા મળશે નહીં. અહીંયા હાઈ પ્રોફાઇલ ફિમેલની વાત નથી, બરાબર, ત્યાં એ જ વસ્તુ કરવામાં આવ્યું હતું કે ભાઈ આપણે મીરા કુમારીની વાત કરીએ, ઇન્દિરા ગાંધીની વાત કરીએ, બરાબર. તો આ બધા એવા મહિલાઓ છે કે જેનો પરિવાર કોઈક ને કોઈક રીતે પોલિટિક્સ સાથે જોડાયેલો હતો,
એ ખૂબ સાઉન્ડ ફેમિલીથી આવતા હતા, જેને લીધે એમનું પ્રેઝન્ટેશન સેન્ટર લેવલ સુધી હતું. પણ કોઈ એકદમ બોટમ લેવલેથી, મતલબમાં કોઈ વિધાનસભા સદસ્ય હોય, પછી એ મુખ્યમંત્રી સુધી પહોંચે, ત્યાંથી એ સેન્ટરમાં એક મિનિસ્ટર સુધી પહોંચે સામાન્ય પરિવારનું, એવું જોવા મળતું નથી. બીજી વસ્તુ કે આપણે લોકલ એરિયામાં પણ જોઈએ તો જે પણ મહિલા રિપ્રેઝેન્ટેટિવ હોય, બરાબર, તમે જોયા છે ઘણી જગ્યાએ સરપંચ મહિલા હોય, બરાબર, પણ કેવું થતું હોય કે ભાઈ સરપંચમાં નામ જ ખાલી મહિલાનું હોય, પણ કાર્ય એના પતિ અથવા એના ફેમિલીનો કોઈ મેમ્બર જ કરતો હોય, ખાલી નામ જ હોય, જે સીટ રિઝર્વેશન હોય, બરાબર, તો એમાં નામ જ ખાલી મહિલાનું હોય, બાકી કાર્ય એમના પરિવારના લોકો કોઈ કરતા હોય. અને જો મહિલા પણ કાર્ય કરતી હોય તો એ પરિવારના જે પણ વ્યક્તિને સલાહ સૂચન આપે એ રીતે કાર્ય કરતા હોય, બરાબર. તો અહીંયા આ બધા જે ટોપિક છે એને તમે કો રિલેટ કરી શકો છો. યાદ રાખજો, આ ઇન્ફોર્મેશન મેં તમને ઘણી વખત કીધું છે કે કરંટની ઇન્ફોર્મેશન સિમ્પલ જ હોય છે. બધા જેટલા પણ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનના ફોર્મ ભરે છે એ બધા વ્યક્તિઓ આ ન્યૂઝ વાંચે જ છે, પણ જે સમજવું જોઈએ, જે ડીપ તો હોવું જોઈએ, જે તમને નોલેજ મળવું જોઈએ કરંટ અફેર વાંચીને, જેને કહેવાય પ્રોડક્ટિવ, બરાબર, ક્વોલિટેટિવ, ક્વોન્ટિટિવ નહીં. કે ભાઈ હું દરરોજ 2 કલાક ધ હિન્દુ ન્યૂઝપેપર વાંચું છું, કોઈ મતલબ નથી, કોઈ મતલબ નથી. 1/2 કલાક એ બહુ છે જો તમે સારી રીતે એને સમજતા હોવ તો, બરાબર. તો દેખાવ કરવાથી કંઈ નહીં થાય. હવે માની લો તમને આ મેં તમને જેવો ક્વેશ્ચન કર્યો કે ભાઈ ઇન્ડિયામાં 1/3 જેટલી સીટો રિઝર્વ છે વુમન માટે, બરાબર, આ ક્વેશ્ચન ઓલરેડી 2019માં પૂછાઈ ગયો છે, ફેરવી ફેરવીને વારંવાર પૂછતા હોય છે. પછી લોકલ ગવર્મેન્ટ માટે પણ પૂછ્યો છે કે ભાઈ સરપંચમાં મહિલા હોય છે, પણ એનું કોઈ સરપંચમાંથી એ એરિયાના જે વિધાનસભા સદસ્યો એ નથી બનતા, વિધાનસભા સદસ્યથી આગળ નથી વધતા, બરાબર. કારણ શું? આપણે પરમનન્ટ કમિશન પણ જોયું કે જે શોર્ટ સર્વિસ કમિશન હતું એનું પરમનન્ટ કમિશન કરવામાં આવ્યું, બરાબર. તો આ બધા અમુક અમુક એક્ઝામ્પલ તો છે, આ બધા તમારે જો તમે લખી ના શકતા તમારા જવાબમાં તો કરંટ અફેર વાંચવાનો કોઈ મહત્વ રહેશે નહીં. તમે સમજો કે તમે જે પણ ઇન્ફોર્મેશન વાંચો છો, ઇન્ફોર્મેશન તમે લખશો ક્યાં અને કેવી રીતે, તો તમને આ બધી ઇન્ફોર્મેશન ઉપયોગી થશે. તો આ જ બધી વસ્તુ હોય છે જે કરંટમાં તૈયાર કરવાની હોય છે, કે તમારી સામે જે વસ્તુ છે એ ફેક્ટ છે, એ ફેક્ટને તમે આન્સરમાં કઈ રીતે કોટ કરો છો, એ સૌથી વધારે અગત્યનું હોય છે. અને કરંટ અફેરનો રોલ જ એ છે કે ભાઈ તમને જે એક્ઝામ્પલની જરૂર પડશે મેન્સ એક્ઝામ એ તમને પૂરા પાડવા. તો અહીંયા એ જ બધી બાબતોની તમારે સાથે હું ડિસ્કસ કરું છું. જે પણ વિદ્યાર્થીઓ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર હજી સોલ્વ ના કર્યા હોય પ્રિલિમ્સ અને મેન્સના, ખાસ સલાહ સૂચન છે કે એ પેપર તમે સોલ્વ કરજો, બરાબર, જે આપણી વેબસાઇટ ઉપર અવેલેબલ છે, જઈને જોઈને તમે ડાઉનલોડ કરીને પ્રેક્ટિસ કરજો, તો તમને આ બધું વધારે પ્રિપરેશન કરવાની મજા આવશે, બરાબર. તમે જેટલા ઉત્સાહીથી આ બધું કરશો એટલું તમને ઉપયોગી થશે. બીજું, હાલમાં કે યુજીસી છે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે, એમને જે સ્કૂલ અને કોલેજીસ છે, બરાબર, તો એને ઓપન કરવાને લઈને ગાઈડલાઇન્સ આપેલી છે, એની ઇન્ફોર્મેશન આપેલી છે અલગ અલગ. તો આ બધી આપણે ડિસ્કસ કરેલી જ છે, તો એ તમે એકવાર જોઈ લેજો જે વિદ્યાર્થીઓએ ના જોયું એ વિદ્યાર્થીઓ માટે. પછી હું ચર્ચા કરું તમારી સાથે, તો મેન્ટલ પેશન્ટ માટેનું એક ઇન્ફોર્મેશન છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્સ છે, બરાબર, પણ એટલું બધું નહીં કે સીધે સીધો ક્વેશ્ચન પૂછાયને તમે લખી શકો. હું તમને ખાલી માહિતી આપી દઉં કેવા શું માગે છે, કે ભાઈ જે પણ મેન્ટલ પેશન્ટ છે સામાન્ય રીતે એ પેશન્ટને જે આપણે મેન્ટલ હોસ્પિટલ હોય એની અંદર રાખવામાં આવતા હોય છે, ત્યાં ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે, બરાબર. પણ અહીંયા એવું કહેવામાં આવે છે કે ભાઈ એને પણ જો નેચરની સાથે જોડવામાં આવે તો એમની જે મેન્ટલ કન્ડિશન છે એમાં સુધારો થાય. તો જે મેન્ટલ પેશન્ટ છે તમે જોઈ શકો છો, કદાચ બની શકે તમારી આજુબાજુ પણ તમે જો કોઈ મેન્ટલ હોસ્પિટલની મુલાકાત લીધી હોય, બરાબર, અથવા તમને ખબર હોય, તમને જાણ હોય, તમારા કોઈ રિલેટિવ કે તમે જોયું હોય, તો એ રીતની એ લોકોની કન્ડિશન હોય છે કે એ લોકોને ખ્યાલ નથી હોતો. તો એ લોકોને બહારના એટમોસ્ફિયરમાં લઈ જવામાં આવે તો એની મેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે, કન્ડિશન ઇમ્પ્રુવ થઈ શકે છે, એ રીતની એ વાત કરેલી છે થિયોરેટિકલ વેમાં, કે એની જે સાયકોલોજીકલ ઇફેક્ટ છે એ ખૂબ પોઝિટિવ હોય, સારી હોય, તો એ લોકોને અહીંયા લઈ ગયા છે. અને એક કોટ તમે સાંભળ્યો હશે, ઇન્ફોર્મેટિવ છે, તમને કહી દઉં છું, એક પાગલ વ્યક્તિમાં અને એક પાગલ નથી એટલે સારા અને સ્વસ્થ વ્યક્તિમાં, તમે હું અને બધા, એમાં એટલો જ ડિફરન્સ હોય છે કે ભાઈ જે સારા વ્યક્તિ છે એને ખબર હોય કે હું જો આ રીતે તૈયારી કરી તો કાંડો થઈ જશે, બરાબર. અને એક જે પાગલ વ્યક્તિ છે એને ખાલી એટલી જ ખબર નથી હોતી કે હું ગાંડો છું, બરાબર, પૂરી દુનિયાને. તો આ એક બેઝિક ડિફરન્સ છે મેન્ટલને લઈને. અને એ ફેઝમાંથી દરેક એસ્પિરન્ટ જે તૈયારી કરતા હોય છે
યુપીએસસી ની કે કોઈ પણ સ્ટેટ લેવલ એક્ઝામ ની, એમાં એટલો ફરક હોય છે કે એનું જોવો ને તો એ હંમેશા તમને જોતા હોય કે એની જે પણ થિયરી વાર્તા હોય એની અંદર જ હોય છે, બરાબર, જ્યાં સુધી એને સફળતા ના મળે ત્યાં સુધી. તો એ ડિફરન્સ જાળવી રાખો, બરાબર, કન્ડિશન ચેન્જ ના કરવી. બીજું પોલિટિકલ ન્યૂઝ છે, આપણા કામની નથી તો વધારે ફોકસ કરશું નહીં, પોલિટિકલ ન્યૂઝ ઉપયોગી નથી હોતી. હાલાકી પાર્ટ જ છે ડેમોક્રેસીનો, પણ છતાંય પણ પોલિટિકલ ન્યૂઝ ઉપયોગી થતી નથી, આપણે વાંચવી નહીં. બીજું મોદીજી છે, એકલા એકલા લડે છે ને એકલા એકલા જીતે છે, બરાબર, એ કન્ડિશન. બીજી વાત આવી છે એનઆરસીની, નેશનલ રજિસ્ટર સિટીઝનશીપ, અસમની જે એરિયા છે કે જેની અંદર જેટલા લોકોના નામ પહેલી એનઆરસીની અંદર આવ્યા હતા, બાકીના જે પણ લોકો છે તેના નામ આવ્યા નહોતા, તો એમના રાઇટ્સ ટુ હેવ રાઇટ્સની અંદર જોવામાં આવ્યા છે કે ભાઈ જે પણ સિટીઝન છે ઓલરેડી ઇન્ડિયાના અને એમના નામ આવ્યા નથી તો કઈ રીતે નામ આવી શકે, બરાબર. આપણે આની ઇન ડિટેલ ડિસ્કશન તમારી સાથે કરેલી છે, સીએએ હોય એનઆરસી હોય, બરાબર. તો આ બધી ઇન્ફોર્મેશનની ચર્ચા મેં તમારી સાથે ઓલરેડી કરેલી છે, જે પણ વિદ્યાર્થીઓને આ ઇન્ફોર્મેશન જોવાની બાકી હોય તો એ જોઈ લેજો, અગત્યનું છે. પછી આજે ચર્ચા કરેલી ત્રણ લેબર બિલ જે છે પાસ થયા છે લોકસભામાં, એની વાત કરવામાં આવી છે, બરાબર, રાજ્યસભામાં તેમ પાસ થઈ ગયા છે. તો અહીંયા જે બિલ છે એ બિલની ઇન્ફોર્મેશન આપેલી નથી, પણ હું તમારી સાથે જે મહત્વના પોઈન્ટ છે એને હું તમારી સાથે ડિસ્કશન કરી લઉં એટલે તમને ખ્યાલ આવી જશે કયા કયા પ્રાવધાનની અહીંયા વાત કરવામાં આવેલી છે, જે તમને સમજવામાં સરળતા રહેશે, બરાબર, એની હું તમારી સાથે ચર્ચા કરી લઉં. પેલા ત્રણ બિલ કયા છે? તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ 2020, જેને આઈઆર કોડ 2020 કહેશે, શોર્ટ ફોર્મ યાદ રાખજો, પૂછાઈ શકે છે આઈઆર 2020 કોડ શું છે. બીજું કે ઓક્યુપેશન સેફ્ટી એન્ડ હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2020 અને સોશિયલ સિક્યુરિટી કોડ 2020. યાદ રાખજો, જે પણ ટર્મ વારંવાર ઉપયોગ થતી હોય છે કરંટ અફેરમાં એ ટર્મ શેના માટે છે એમ કરીને પણ તમને ફિલ્મ્સમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની અંદર ક્વેશ્ચન પૂછી લેવામાં આવતા હોય છે. તો બધી ડિટેલની ચર્ચા નહીં કરીએ, જે અગત્યના પોઈન્ટ છે એ ચર્ચા કરશું. તો યાદ રાખજો, આ જે કોડ છે એ એવા ઇન્સ્ટિટ્યૂટ માટે છે, એવી ઇન્ડસ્ટ્રી માટે છે, બરાબર, કે જે 300 વર્કરને ઇન્કલુડ કરતું હોય, બરાબર, 300 થી. પછી આમાં ચેલેન્જીસ એ પણ અહીંયા ચર્ચા કરેલી છે કે જ્યાં 300 થી ઓછા હોય, મતલબમાં 290 કે 295 હોય એનું શું, 300 હોય કે 300 થી વધારે એટલે 301 હોય ત્યાં તો આ બધું લાગુ પડશે, પણ 300 થી ઓછું હોય ત્યાં શું. તો એક સૌથી મોટો ચેલેન્જીસ હતો. બીજું કે અહીંયા જે વાત કરવામાં આવેલી છે કે ભાઈ અમે અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલ જે વર્કર છે, બરાબર, એના કોઈ પણ રાઇટ્સ છે એનો ઘટાડો કરતા નથી, એમને સિક્યુરિટી આપવાનું કામ કરીએ છીએ ફાઇનાન્શિયલ અથવા બીજી હેલ્થકેર સેક્ટર પ્રમાણે અને અલગ અલગ રીતે, બરાબર, પણ અમે એના કોઈ રાઇટ્સ છીનવતા નથી. અહીંયા એક જે 14 દિવસનું છે એ વાત સમજીએ કે ભાઈ જે પણ વર્કર છે એ પોતાની માંગ માટે જો સ્ટ્રાઇક કરવા માંગતો હોય, બરાબર, તો એને 14 દિવસ પહેલા એક નોટિસ પીરિયડ આપવો પડશે ઇન્ડસ્ટ્રીને, જેથી ઇન્ડસ્ટ્રીએ જો એમાં કોઈ ડિસિઝન લેવો હોય, બરાબર, તો એ લઈ શકે. એ બાદ વર્કર છે એ સ્ટ્રાઇકમાં જઈ શકે, કારણ કે આનો જ્યારે બિલ લાવવામાં આવ્યું ત્યારે એવું કહેવામાં હતું કે ભાઈ જે પણ વર્કર છે, બરાબર, એને કોઈ પણ પ્રોબ્લેમ આવે છે પગારને લઈને કે અન્ય કોઈ પણ પ્રોબ્લેમ, તો તમે એનો જે રાઇટ છે, બરાબર, સ્ટ્રાઇક કરવાનો જે રાઇટ છે વર્કર યુનિયનનો એ તમે છીનવી રહ્યા છો. તો એ હાઇલાઇટ કરવામાં આવ્યું છે કે અમે એવો કોઈ રાઇટ્સ છીનવી રહ્યા નથી, ઉલટું એમને જેટલા પણ પાવર જોઈએ, બરાબર, ફાઇનાન્શિયલ હેલ્થ કેર રિલેટેડ અથવા બીજા કોઈ પણ સોશિયલ ઇસ્યુઝ, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, એ બધું પ્રોવાઈડ કરવાનું કામ કરીએ છીએ. ગિગ વર્કર સમજી લો, બરાબર, ગિગ વર્કરનો મતલબ થશે એવા વર્કર કે જે ફિઝિકલી અટેચ નથી, બરાબર, મતલબમાં તમે ઇન્ડસ્ટ્રીનું જો, બરાબર, વર્કરનું જુઓ તો તમને એવું હશે કે ભાઈ એક ઇન્ડસ્ટ્રી હોય, બરાબર, ઇન્ડસ્ટ્રીની અંદર સવારમાં જે ટાઈમ થાય એ ટાઈમે વર્કર ત્યાં જતા હોય, કામ કરતા હોય અને પાછા આવતા હોય, બરાબર, નોર્મલ જે આપણે વર્કિંગ વાત કરીએ. પણ આ એવા વર્કર હોય જેને તમે વર્ક ફ્રોમ હોમ ગણી શકો અથવા ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડી શકો, બરાબર, કામ કરે છે ઇન્સ્ટિટ્યૂટ સાથે પણ ઇન્સ્ટિટ્યૂટની પ્રિમાઇસિસમાં નહીં, ઇન્ડસ્ટ્રીમાં નહીં, મતલબમાં આપણે ઓલા ઉબરવાળા જે પણ ડ્રાઈવર છે, બરાબર, પછી સ્વિગીવાળા જે પણ કસ્ટમર છે અને એમના જે સર્વિસ પ્રોવાઈડ કરવાવાળા સર્વિસમેન છે, બરાબર, ડિલિવરી બોય કહેવાય એને, તો આ બધા ગિગ વર્કર કહેવાય કે ભાઈ એ લોકો કંપની માટે કામ તો કરે છે પણ કંપની એરિયામાં કામ કરતા નથી. તો આવા જેટલા પણ વર્કર છે, બરાબર, એ દરેક વર્કરને એમના જે રાઇટ્સ હોય એ પ્રમાણે એમને શું બેનિફિટ મળવા જોઈએ, બરાબર, એમને જો ટ્રાન્સપોર્ટેશન કરતા હોય તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ મળવી જોઈએ, મતલબમાં સિક્યુરિટી મળવી જોઈએ,
300 વર્કર છે એની ઉપરની આ બધી વાત છે. આ જેટલા પણ બિલની પ્રાવધાન છે એમાં મિનિમમ રિક્વાયરમેન્ટ છે 300 એમ્પ્લોય હોવા જોઈએ, બરાબર, 300 વર્કર હોવા જોઈએ. એની નીચે આ બધા રૂલ્સ લાગતા નથી, બરાબર. બીજું કે એને સ્ટ્રાઇક કરી શકે છે, 14 દિવસનો નોટિસ પીરિયડ આપો. બીજી અહીંયા જે વાત કરવામાં આવી કે ભાઈ જે પણ ઇન્ડસ્ટ્રી છે એને વર્કરનું ધ્યાન રાખવા માટે એમના માટે એક ફંડ રાખવાનું કે જે એમને હેલ્થ કેર ફીડબેક પ્રોવાઈડ કરે, ખાવાની જો નીડ હોય તો એ પૂરી પાડે, બરાબર. એ રીતની અહીંયા ચર્ચા કરેલી છે. બિલ તમે અલગથી જોઈ લેજો, મેજોરિટી બિલની અંદર કયા કયા પ્રાવધાન છે, એની સિવાય પણ જો કોઈ ઇન્ફોર્મેશન આવશે તો એની ચર્ચા હું તમારી સાથે કરીશ. બીજી આપણા પાડોશી દેશ માટે ઇન્ફોર્મેશન આવી છે કે 2060 સુધીમાં જે ચાઇના છે, બરાબર, એ કાર્બન ન્યુટ્રલાઇઝ બની જશે. અગત્યની ઇન્ફોર્મેશન છે, ડિસ્કસ કરેલી જ છે, બરાબર, જે કાર્બન ઇમિશનને છે એને લઈને. હું તમને ખાલી માહિતી આપી દઉં છું કે 2030 છે ત્યારે જે ચાઇના છે એ CO2નું સૌથી વધારે ઉત્સર્જન કરતું કન્ટ્રી હશે. એમાં પણ આપણે જોયું અમેરિકા, યુરોપિયન યુનિયન જે કાર્બન ઇમિશન છે, બરાબર, એમાં સૌથી વધારે વધારે છે. તો જે કાર્બન ઉત્સર્જનનું કારણ શું છે તો તમને ખ્યાલ હશે કે જે ક્રૂડ ઓઇલ છે, બરાબર, કોલસો છે, આવા જે પણ ફોસિલ્સ વાળા ફ્યુઅલ્સનો ઉપયોગ કરવામાં આવે કે જેને લીધે કાર્બનનું ઉત્સર્જન વધારે થતું હોય, બરાબર, તો એ પ્રદૂષણનું કારણ છે. તો અહીંયા એ જ કહેવામાં આવ્યું છે કે ભાઈ 2060 સુધીમાં અમે ગ્રીન એનર્જી છે, બરાબર, સોલર એનર્જી છે કે જે એનર્જીનું અલ્ટિમેટ સ્વરૂપ છે કે જેની અંદર નોન ફોસિલ ફ્યુઅલ છે, કોલ છે, એની સિવાય અમે એનર્જી જનરેટ કરશું. એટલે 2060 સુધીમાં જેટલું બને તો, બરાબર, અહીંયા ઝીરોનો ટાર્ગેટ નથી, મતલબમાં કાર્બન ઉત્સર્જન જેટલું ઓછું થાય એ રીતે અમે પ્રયાસ કરશું. તો કાર્બન ઇમિશનને લઈને પણ મેં તમારી સાથે ડિસ્કશન કરેલા છે, એન્વાયરમેન્ટ પોલ્યુશનને લઈને. બીજા આપણે એક સતત ઇન્ફોર્મેશન હું તમારી સાથે શેર કરું છું, એ છે G4 કન્ટ્રી કે જે ઇન્ડિયા, બ્રાઝિલ, જાપાન અને જર્મની છે, જે યુનાઇટેડ નેશનની અંદર પરમનન્ટ મેમ્બર બનવા માટે સતત કાર્ય કરે છે. તો બીજી પણ અમુક જે આના પ્રાવધાન હતા મેં તમને કીધું હતું કે ભાઈ જે 5 પરમનન્ટ મેમ્બર છે અને 10 નોન પરમનન્ટ મેમ્બર છે. તો જે પણ મેમ્બર છે એ મેમ્બર વધારવાની વાત કરવામાં આવી તો એવું કહેવામાં આવ્યું કે ભાઈ નોન પરમનન્ટ મેમ્બર વધારી દો, બરાબર, અથવા પરમનન્ટ મેમ્બર પણ જો બનાવો તમે G4 કન્ટ્રીને તો એને વીટો પાવર ના આપો, બરાબર. પણ મેં તમને સતત વાત કરી છે કે ઇન્ડિયા પરમનન્ટ મેમ્બર બનવા માંગે છે વિથ વીટો પાવર, બરાબર. એમાં પણ મેજોરિટી સ્ટેક હોવું જોઈએ કે ભાઈ જે પણ બિલને લઈને મેજોરિટી લોકો સહમત હોય તો એ બિલ પાસ થવું જોઈએ, એ રીતની પ્રાવધાન. બીજી એક ટર્મ છે, યાદ રાખજો, ટેક્સ બેઝ નેગોશિયેબલ 10. જો યાદ રાખજો કરંટ અફેરની અંદર આવા જે ટોપિક આવેલા હોય, બરાબર, જે પણ વ્યક્તિ યુપીએસસીના ક્વેશ્ચન ડિઝાઇન કરતો હોય એ એકદમ એક્ટિવલી ઇન્ટરનેશનલ રિલેશનશીપના ટોપિક જોતો હોય તો સીધી ટર્મ પૂછી લઈ કે ભાઈ ટેક્સ બેઝ નેગોશિયેબલ એક ટર્મ કરંટ અફેરની અંદર તમે વારંવાર સાંભળો છો, પક્ષ એના રિલેટેડ છે. તો તમને ખબર હોવી જોઈએ કે G4 કન્ટ્રી છે યુનાઇટેડ નેશનના પરમનન્ટ મેમ્બર માટે છે એના રિલેટેડ છે, બરાબર. યાદ રાખજો કરંટ અફેર બતાવાતી છે, તમે કેવી રીતે વાંચો છો એ તમને ડિફરન્સ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું ડેલી કરંટ અફેર એનાલિસિસ, બરાબર, એની અગત્યની માહિતી જે મેં તમારી સાથે ચર્ચા કરી. તમારી એટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં, નામ, એરિયો, થેન્ક યુ, પ્રેઝન્ટ સર કરીને કોમેન્ટ કરી શકો છો, જેથી મને ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થી રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરની પ્રિપેરેશન કરે છે રેગ્યુલર. અને વિડીયોની માહિતી ગમી તો લાઈક કરજો, અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. તમે નવા છો હોસ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ. તમે બધા કરો મજા અને આપો રજા.